Jokowi. Marut Mataki. Namaskar. Raksh Ityas Parishad na sarve sabhyo ne aaje sansodan pravas mate kachhe maninya deputy collector sahib shri DC Joshi sahib padharya chhe apanne start ane sathe shubhechha pan aapche PSI Vikram Singh aavana hata par thodak rokan na karane aavi shakya nathi jeo SP na writer chhe પણ આજે રોકાણ હોતા એ પહોંચી શક્યા નથી. શુભેચ્છા આપી છે. આપણી સંસ્થાની સ્થાપના તારીખ 14 જાન્યુઆરી 1991 થયેલ છે અને આપણે વખતો વખત આવા જ્ઞાનસત્ર, શિબિરો, અધિવેશનો, સંશોધન પ્રવાસો યોજતા હોઈએ છીએ. એના પાછળનું કારણ છે કે લોકોને આ આપણું જે અભિયાન છે એનું બધાને ખ્યાલ પડે. કચ્છમાં ક્યાં ક્યાં સ્થાનો ઐતિહાસિક, ધાર્મિક, કેટલા બધા સ્થાનો આવેલા છે અને એ સ્થાનોની આપણે ધ્યાન રાખવાનું છે, રક્ષણ કરવાનું છે. એના માટે કચ્છ ઇતિહાસ પરિષદ હંમેશા કાર્ય કરે છે. આપણા આજના આ કાર્યક્રમ પ્રસંગે સંશોધન પ્રવાસ ક્ષેત્ર માટે આજે 11 સ્થાનો ઓછામાં ઓછા આપણે સંશોધન પ્રવાસ માટે જશું, જેમાં ક્યાંક સ્થાન એવા હશે કે નીચે ઊભા રહીને આપણે એનો ઇતિહાસ લેશું અને બાકીના સ્થાનો ઉપર આપણે પોતે ત્યાં પહોંચી જવાના છીએ બધી જ જગ્યાએ. ત્યારે આપણા પ્રમુખ માનનીય શ્રી સાવરસિંહ જાડેજા બાપુ, જેઓ બહુ એક્ટિવ છે અને બધાને એટલા જ એક્ટિવ રાખે, હા, એમના નેજા હેઠળ, એમના માર્ગદર્શન હેઠળ આપણે આ કાર્યક્રમ યોજી રહ્યા છીએ. ત્યારે પ્રમુખ શ્રી સાવરસિંહ જાડેજા બાપુને વિનંતી કરીશ કે આજના પ્રસંગે શુભેચ્છા. આજના 25મા સ્થાપના દિન પ્રસંગે વધારેલા માનનીય શ્રી જોશી સાહેબનો હાર્દિક સ્વાગત કરું છું. આજે આ 25 વર્ષ સ્થાપના થઈ એના જે પ્રથમ પ્રમુખ જે હતા એ સચ્ચન પ્રસાદ છાયા હતા. ત્યારબાદ પ્રમુખ આપણા ભાઈ શ્રી પ્રાણગીરી ગોસ્વામી હતા. પ્રાણગીરી ગોસ્વામી પછી ભાઈ ઉમિયાશંકરભાઈ અજાણી, એ બધા ઇતિહાસવિદો હતા, ભગવાભાઈ. ત્યાર પછી આજે 25 વર્ષમાં 5મા પ્રમુખ તરીકે અત્યારે હું જવાબદારી સંભાળી રહ્યો છું. આજે શંભુ આપણા જે શંભુભાઈ જે અમારા સંસ્થાના ઉપપ્રમુખ છે, સંસ્થાના એક ચાલક પણ છે, જેમાં આપણે આજે જે પ્રવાસમાં જઈ રહ્યા છીએ એ બાબતની આપણે વાત કરી. ઇતિહાસ પરિષદ છે, કચ્છની સંસ્કૃતિ, કચ્છનું શિલ્પ અને કચ્છના ઇતિહાસ માટે હંમેશા પ્રમુખ કરતો રહ્યો છે. આપણે જે વાત કરો તો આજે ભૂજિયો ડુંગર હતો, જ્યારે લશ્કર પાસેથી જ્યારે વહીવટતંત્રને સોંપવામાં આવ્યો ત્યારે એની જે હાલત હતી એમાં જ્યારે એમાં તોડફોડ થઈ રહી હતી ત્યારે આ બાબતે રજૂઆત શ્રી સરકારશ્રીમાં કરી અને એ સમયે માનનીય શ્રી મંત્રી શ્રી વાસણભાઈ, માનનીય શ્રી પુષ્પદાનભાઈનો આપણને સહકાર મળ્યો અને એમણે આપણા પત્રના આધારે ત્યાં માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પત્ર લખ્યો અને આજે કરોડોની ગ્રાન્ટ મંજૂર થઈ છે. એવી રીતે આવી રીતે આપણો સ્થાપના દિવસ 11મા હતો અને ત્યારે પણ માનનીય વાસણભાઈને બધા આપણા સાથે હતા. ત્યારે અંજારની અંદર આજે જે જશપુરની જે સમાધિ છે એની જે બિસ્માર હાલત છે ત્યાં કોઈ સુવિધા નથી, યાત્રાળુઓને ખૂબ તકલીફ પડી રહી છે. આ બાબતની રજૂઆત પણ આપણે તેમણે કરેલી અને તેમણે પણ આ બાબત પણ સરકારશ્રીનું ધ્યાન ખેંચતા આજે ત્યાં પણ કરોડોની ગ્રાન્ટ મંજૂર થઈ છે. આમ ઇતિહાસ પરિષદ જે છે કચ્છના સંસ્કૃતિ શિલ્પ માટે હંમેશા પ્રયત્નો કરી રહી છે. આજે જે આપણે જઈ રહ્યા છીએ એ ઐતિહાસિક સ્થળો જે કચ્છના જે છે કે જ્યાં ગામ કોઈ સ્થાપના કરી છે, લક્ષ દેવતાનું લક્ષ મંદિર છે, ગરીબ દેવીનાથની જે છે વડલી ગામ આવે છે, જે આપણે નાથ સંપ્રદાય કહેવાય એનો જે અખાડો છે મોરજર, આવા આવા ઐતિહાસિક સ્થળોના આજે પ્રવાસે આપણે જઈ રહ્યા છીએ અને આપણા આ પ્રવાસની સફળતા દિશાવા માટે આપણને સ્ટાર્ટ આપવા માટે આજે માનનીય શ્રી જોશી સાહેબ પધાર્યા છે, એમનો પણ આ તકે ખૂબ આભાર માનું છું. મહામંત્રી શ્રી હરીશભાઈ સોની, આજનો આખો કાર્યક્રમ છે એનો ટૂંકમાં આપણે હરીશ સોની. આજે 25મા સ્થાપના દિન પ્રસંગે આજે ઇતિહાસ પરિષદ ઉજવણી કરી રહ્યો છે અને પ્રવાસના રૂપે ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેશે અને માનનીય શ્રી જોશી સાહેબે આપણે સ્ટાર્ટ આપશે તો કયા કયા સ્થળે જશું એ હું આપને જરાક જાણ કરું. તો પહેલાં આપણે
અહીંયા જાળવા રખાલ જશું ઐતિહાસિક સ્થળ. ત્યાર પછી લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાન દેસર પર છે. ત્યાં પછી ભુવનેશ્વર મંદિર, વડી વેડી યક્ષ મંદિર જૂનું સ્થળ. ત્યાર પછી વિથોણ ખેતાબાપા આશ્રમ. ત્યાર પછી મોરજર અખાડો. પ્રસંગે આ ઐતિહાસિક રસિકો એ આજનો પ્રસંગ ઉજવવા માટે જુદા 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 સ્થળે જશે તેનું હું વર્ણન કરું છું કે સૌથી પ્રથમ આપણે જાળવા રખાલ જશું, ત્યાર પછી લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાન દેસર પર, ત્યાર પછી ઐતિહાસિક સ્થળ ભુવનેશ્વર મંદિર, વડી મેળી અને યક્ષ મંદિર, ત્યાર પછી ખેતાબાપા આશ્રમ, ત્યાર પછી ઐતિહાસિક સ્થળ છે મોરજર અખાડો, ત્યાર પછી નીલમણી મહાદેવ મંદિર ગંગા જમુના, ત્યાર પછી કચ્છનું ઐતિહાસિક પહેલાંનું સ્થળ છે લખીયવીરા, ત્યાં જીવામાંનું સ્થાન છે, અને ત્યાર પછી આપણે દાદા દાદીવાળી દેસર પર. આ રીતે આપણે આખા દિવસના પ્રોગ્રામ પછી આ રીતે ફરી ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેશું અને સંશોધન પ્રવાસ કરશું. સૌનું સ્વાગત. આ વાગડમાં આપણે 22 જગ્યાએ ગયેલા, ભચાઉ તાલુકો અને રાપર તાલુકો, એની DVD છે, સાહેબને આપશું, સાહેબ પોતે જોશે, એમને આનંદ મળશે. આપણે ફરી પણ આવી જાતની શુભેચ્છા આપવા માટે ઘણા કાર્યક્રમોમાં તેઓ ખાસ ઉપસ્થિત રહેશે એવી શુભેચ્છા સાથે આજના આ મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે આપ સર્વેને હાર્દિક શુભેચ્છા. આનો સરકારમાં પણ જેટલો પ્રસાર પ્રચાર થાય એ સાહેબને વિનંતી કરું છું, માહિતી ખાતા મારફતે થાય, કેમ કે એક આ રચના એક અજોડ ઇતિહાસની હકીકત છે કે જેનાથી ભારત આખો વિશ્વ પર પ્રેરણા લઈ શકે. તેમજ ઉપસ્થિત તમામ સભ્યો અને સર્વે રસિક ઐતિહાસિક રસિક મિત્રોનો પણ આભાર માનું છું અને સર્વે ને મકર સંક્રાંતિની નૂતન આ પ્રસંગ શુભેચ્છા પાઠવું છું. જોશી સાહેબને આપણે જે કચ્છ ઇતિહાસ પરિષદની જે આ DVD CD આપી રહ્યા છીએ, CDમાં એક છે ભચાઉનો પ્રવાસ, એવું કરતા જે ઐતિહાસિક સ્થળોની આપણે પ્રવાસ કર્યો હતો એની આની અંદર માહિતી છે. બીજું જે છે એ આપણે જ્યારે રેલડી ગામ જે છે જ્યાં ગયા હતા ભૈયર અટલની મજાર ઉપર આપણે એની પણ આમાં CD છે. હવે આ CDઓ જે છે આપણને જે કચકડા મરવાનું કામ કરે છે. શ્રી નટવરલાલ વ્યાસ પુરાતત્વ ખાતામાં ફોટોગ્રાફર હતા. જે પરિચિત છે અને તેઓ પણ આપણે ઇતિહાસ પરિષદના સભ્ય છે અને આપણી સાથે રહી અને આપણા ઐતિહાસિક જે કાર્યક્રમો છો એનો એક કાયમી સમારોહ કરી રહ્યા છે એ બદલ એ પણ એમની જે કામગીરી છે એ પણ ધન્યવાદને પાત્ર છે. હિતુભાઈ નીરુભા, દયારામ જળસારી, આરડી જસાણી, શ્રીમતી આરડી જણસારી, શ્રીમતી મિસિસ ડી જણસારી, શ્રી પ્રદીપભાઈ જોશી, શ્રી જીતેન્દ્રભાઈ દવે, શ્રી મોહમ્મદ ઉમર લોઢિયા, જ્યોતિબેન કોઠારી, મીનાબેન કોઠારી, શ્રીમતી વીણાબેન માંડલિયા, શ્રી વી આર મહેતા, શ્રીમતી નીતાબેન શ્રી શાહ, શ્રી શાંતિલાલ ગુરુ, શ્રીમતી
અદ્ભુત છે. ઘણા બધા ભાઈઓ જોયું નહીં હોય, આ પ્રાગમલજી ત્રીજા આપના રાજવી એમની માલિકીનું છે, અને એના માટેનો જે આખો ઇતિહાસ છે તે આપણા સંસ્થાના પ્રમુખ માનનીય શ્રી સાવસિંહ જાડેજા બાપુ ઇતિહાસ સંભળાવે છે. શાંતિથી સાંભળજો. આજે આપણે જે આવ્યા છીએ એને ચાળવા રખાલ કહેવામાં આવે છે, અને પ્લાક્સો રખાલ પણ કહે છે. હવે રખાલ બાબત વાત કરું આપણે, રખાલ એટલે અનામત જંગલ. પહેલાંના જૂના જેમ અત્યારે દુષ્કાળો પડે છે એમ જૂના સમયમાં દુષ્કાળો પડતા, અને એ વખતે જે ઢોરો હોય પશુઓ હોય એને ચાર માટે ચરિયાણ માટે આવી જે જગ્યાઓ છે ઉપયોગી બને એના માટે આવી રખાલો રાખવામાં આવતી હતી. એ વખતે કચ્છના રાજાની પણ ઘણી રખાલો હતી, એ ઉપરાંત જમીનદાર જાગીરદારોની પણ આવી રખાલો હતી. હવે આજે આપણે આજે પ્લાક્સર રખાલની જે વાત કરું તો મહારાવ શ્રી રાજમલજી બીજા જેઓ ઈસવીસન 1860 થી 1875 વર્ષ સુધી એમનો રાજ્યમલ હતો. આજે રાજમલજી 22 વર્ષની ઉંમરે ગાદી ઉપર બેઠા હતા. એઓ બાંધકામના શિકારના ખૂબ જ શોખીન હતા. એ એક વખત અહીંયા જ્યારે ચિત્ર આજે પણ અહીંયા રહે છે, એ સમયમાં અહીંયા ચિત્રા ઘણા રહેતા હતા, અને ચિત્રના શિકારે રાવસી પ્રાગમલજી બીજા જ્યારે અહીંયા પધાર્યા હતા ત્યારે એમણે આ ચાળવા ડુંગર પહેલાંથી કહેવાય, ચાળવા ડુંગરનું નામ ચાળવા છે, ચાળવા ડુંગર આ, અને એ ઉપરથી આ જે રખાલ છે એને ચાળવા રખાલ કહેતા. અહીંયા જ્યારે આવ્યા અને એમણે આ જગ્યા જોઈ ત્યારે એમને વિચાર આવ્યો કે આ જગ્યા જો બંધ બાંધવામાં આવે, જેને આપણે ડેમ કહીએ છીએ, આવું બંધ બાંધવામાં આવે તો અહીંયા જળનો સંગ્રહ થઈ શકે. ને એમણે આ જે તળાવ બનાવ્યો જેને આપણે બંધ પણ કહીએ, અને કચ્છની અંદર અત્યારે તો ઘણા ડેમો બંધો છે પણ કચ્છનો આ પ્રથમ બંધ જેને ડેમ કહેવાય એ આ પ્રથમ ડેમ છે. અને યંત્રયુગની શરૂઆત પણ એમના સમયમાં થઈ હતી, અને ત્યારે અહીંયા મશીન મૂકી ઓઇલ એન્જિન દ્વારા ખેતી કરવામાં પણ આવતી હતી. આપણે જે વાત કરું તો અહીંયા શેલડીનું વાવેતર પણ કરવામાં આવ્યું હતું, અને કચ્છની અંદર જો પ્રથમ શેલડીનું વાવેતર કરવામાં આવ્યું હતું આ જગ્યાએ કરવામાં આવ્યું હતું. એ ઉપરાંત આ જે જગ્યા છે એની અંદર ઘણી ઔષધિ થાય છે, ઘણી વનસ્પતિ થાય છે. આ જે રખાલનો જે વિસ્તાર છે હજારો એકરમાં આવેલો છે, આ 7 ગામનો સીમાડો આને લાગુ પડે છે, અને અત્યારે પણ મહારાવ શ્રી પ્રાગમલજીની આ માલિકીમાં આવેલો છે. અત્યારના હાલના જે મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજા કે જેઓ પણ ખૂબ જ પર્યાવરણ પ્રેમી છે, આ સ્તરના વિકાસ માટે તેઓ સતત પ્રયત્નશીલ છે. ત્યાં જુદી જુદી ટેકરી ઉપર અમે એવા પોઈન્ટ બનાવ્યા છે કે જેના ઉપરથી આપણે સૂર્યના દર્શન કરી શકીએ, ઉગતાના કરી શકીએ, આથમતાના કરી શકીએ, ઘણા જુદા જુદા જાનવરોને પણ જોઈ શકીએ. તે ઉપરાંત અહીંયા બસમેશ્વર મહાદેવનું મંદિર છે, એ જે લિંગ છે એ ભોયડામાં છે, બીજો માળ છે આખું મંદિર બનાવવામાં આવ્યું છે. એ મંદિરને પણ નુકસાન થયું હતું, તો અત્યારના જે મહારાણી સાહેબ છે પ્રીતિદેવીજી એણે એનો પુનરોદ્ધાર કર્યો છે, અને એ મંદિર જે છે બહુ સારી જગ્યાએ બન્યું છે. તે ઉપરાંત અહીંયા જે પથ્થરની જુદી જુદી ખાણો પણ છે, અહીંયા કારો પથ્થર પણ નીકળે છે, સફેદ પથ્થર પણ નીકળે છે, અને આજે પણ આ જગ્યાએ ઘણા જે ટુરિસ્ટો હોય છે, પ્રવાસીઓ હોય છે, એ આવે છે. ભર ઉનાળામાં પણ જ્યારે આપણે આવ્યા હોઈએ ત્યારે આપણે કોઈ ગિરનારના જંગલમાં આવ્યા હોઈએ, કોઈક ડાંગના જંગલમાં આવ્યા હોઈએ, ને જેવી આપણને ઠંડક મળે એવી ઠંડક આ જગ્યાએ મળે છે. મહારાવ શ્રી પ્રાગમલજી બીજા એ જે આ તળાવ બનાવ્યું એ તળાવનો પણ અહીંયા બાજુમાં શિલાલેખ છે, એ પણ આપણે જોશું. મહારાવ શ્રી પ્રાગમલજીએ ઘણા બાંધકામ કર્યા એમના વખતમાં, મહારાવ શ્રી પ્રાગમલજી બીજાના વખતમાં કચ્છની અંદર કેરવણીનો પાયો પડ્યો, કિન્યા શાળાઓ ત્યારે બની, એરફોર્ટ હાઈસ્કૂલ એમણે બનાવી, એમણે ગઢશાળા બનાવી, આજનું જે આપણે શરદબાગ કહીએ છીએ એ પણ એમના સમયમાં બન્યો, ભુજની જે જેલ છે એ પણ એમના ટાઈમમાં બની, માંડવીથી ભુજની સડક પણ એમના ટાઈમમાં બની. એમની એક 15-16 વર્ષની રાજગાદીના અમલ દરમિયાન જે એમણે કચ્છમાં જે કામ એમના સમયમાં થયું છે બહુ ઘણા ઓછા રાજાના સમયમાં થયું. એવા પ્રજાપતિ રાજવી હતા, આવા સૂજવાર રાજા હતા, અને જેમણે આજે આ જે પ્રાક્ષ તળાવ બનાવ્યું છે, આ રખાલ છે, આજે આપણે ઇતિહાસ પરિષદની જ્યારે સ્થાપના દિવસ છે એ સ્થાપના દિવસે આજે આપણે અહીંયા આની એક મુલાકાત આવ્યા છીએ. આ પણ કચ્છનો એક ઐતિહાસિક સ્થળ છે, અને અહીંયાથી આપણા પ્રવાસની આપણે શરૂઆત કરી છે. બે વસ્તુ કહી દઉં, એક તો મકર સંક્રાંતિનો પર્વ છે, મકર સંક્રાંતિ એટલે કે સૂર્યની ઉપાસના, એને આપણે વંદન કરીએ છીએ. સાથે સાથે આ વંદના સાથે આપણે અહીં ખાસ જોવાલાયક જે બાપુએ વાત કરી તેમાં આ જે તળાવ છે પ્રાગસર, એમાં ઓછામાં ઓછા 200 થી વધારે મગરમચ્છ છે, ઓછામાં ઓછા, એટલે એમાં પણ ધ્યાન રાખજો. બીજું કે અહીંયા આ પશ્ચિમેશ્વર મહાદેવ મંદિર, જેનું પહેલાં નામ બિલેશ્વર મહાદેવ મંદિર હતું, પાછળથી પશ્ચિમેશ્વર મહાદેવ મંદિર નામ પડેલું છે, એ પણ જોવાલાયક છે. અને આજના આ પ્રસંગે, સંશોધન પ્રવાસ પ્રસંગે, કચ્છ ઇતિહાસ પરિષદના બધે જ સભ્યોને પ્રાગમલજી ત્રીજા તબિયત જરાક નાદુરસ્ત છે એટલે મુંબઈ છે, એમણે શુભેચ્છા પાઠવી. આપણા સાથે પક્ષીવિદ પણ છે, અહીંયા જુદા જુદા પક્ષીની વાત કરશે, છે એની વાત આપણા પક્ષીવિદ અમુક પક્ષીઓ રેર પક્ષીઓ અહીંયા થાય છે, ખાસ કરીને માખીમાર ની ઘણી જાતો
બહારથી આવે છે અને સ્થાનિક અને શાલીમારી ડૉક્ટર અહીંયા આવ્યા હતા ઘણા વર્ષ પહેલા પક્ષીનો રિંગિંગ કેમ્પ કર્યો એટલે પક્ષીમાંથી બહુ અદભુત જગ્યા છે અને આપણે આમાં મગર જઈએ આપણે જોશીભાઈ વાત કરી અમે તમે જ્યારે પાણી ઓછું હોય ત્યારે મગર બધા કિનારા ઉપર બેઠેલા જોવા મળે અમુક તરતા હોય ત્યારે બહુ પાણી છે ને એ નહીં જોવા મળે અને અહીંયા પક્ષીઓ માળા પણ કરે છે બગલા અને અહીંયા ચોમાસા પછી માળા પણ થાય છે સુગરીના માળા થાય છે પણ બીજા બગલાની ઘણી જાતો થાય છે આનાથી આગળ શંકરનું મંદિર છે ત્યાં એક તળાવ છે એમાં પણ પક્ષીઓ સારા આવે છે એટલે એક બહુ સારામાં સારી જગ્યા છે આવી જગ્યા કચ્છમાં બહુ ઓછી હશે તળાવનું જે તળ છે એ પણ ખૂબ પાકું છે ગમે તેવા દુષ્કાળ હોય છતાં આ તળાવમાં હંમેશા પાણી હોય છે પાણી ક્યારે પણ અહીંયા ખૂટતું નથી.